નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આજે આપણે ખાસ વાત કરવાની છે તે આવનારા સમયના વાતાવરણની કરવાની છે. અને જે હું તમને વાતાવરણની માહિતી આપવા માંગુ છું એની પાછળનું એક મેઇન કારણ પણ એ છે, કેમ કે કોઈ પણ ખેડૂતને આવનારા સમયનું વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હોય અને સચોટ માહિતી હોય તો પોતે નક્કી કરી શકે કે મારે કઈ પ્રકારનો પાક વાવવો. ઘણી વખત એવું થતું હોય કે આપણે કોઈ પાક વાવીએ અને એને અનુરૂપ વાતાવરણ ન મળે ત્યારે એની અંદર રોગ જીવાત વધી જતા હોય છે અને ઉત્પાદનમાં પણ થોડુંક નુકસાન આવતું હોય છે. એટલે વાતાવરણની માહિતી હોવી જરૂરી છે. તો હું દરેક લોકોને એક જણાવવા માગું છું કે જે આવતો શિયાળો છે, જે આવનારા શિયાળાની અંદર જે વાતાવરણ રહેવાનું છે એની અંદર, ખાસ કરીને મેં આપને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું કે આવતા શિયાળાની અંદર જે ઘઉંનું વાવેતર એક બમ્પર રીતે વધવાનું છે, તો ઘઉંનું વાવેતર વચ્ચે એમાં જે ઘઉં વાવશે એ ખેડૂત માટે બહુ ફાયદારૂપ રહેશે. કેમ કે આવતા શિયાળાનું વાતાવરણ છે ઘઉં માટે તો એકદમ બેસ્ટ રહેવાનું છે. અને આપણે એક ખેડૂતની ભાષામાં કહીએ તો આવતા શિયાળાની અંદર ભૂર પવનનું જોર વધારે રહેશે. ભૂર પવન એટલે કે પૂર્વ ઉત્તર અને ઈશાનનો જે આપણે ખૂણો કહીએ, ઈશાન ખૂણાનો પવન જે રહે એનું એક પ્રમાણ વધુ રહેશે, જેને આપણે ઉત્તર પૂર્વ પણ કહી શકીએ. એટલે એ પવન બહુ જ્યારે હોય ત્યારે ઘઉં માટે બહુ સારું રહે છે. અને ખાસ કરી અને શિયાળાની અંદર જીરુના વાવેતર પણ મોટા પ્રમાણમાં થતા હોય છે, ત્યારે હું આપને જણાવી દઉં કે જીરુની અંદર એક ઝાકળ છે તે એક વિલનરૂપ હોય છે. જ્યારે જ્યારે ઝાકળ આવે ત્યારે આપણે એક એની અંદર ચરમી આવવાનો પ્રોબ્લેમ આવતો હોય છે, જેની અંદર ખાસ કરીને જે કાળી ચરમી આવે છે જેને આપણે કાળીઓ પણ કહીએ છીએ તેનું પ્રમાણ વધે છે. એટલે ઝાકર છે એ જીરું માટે બહુ હાનિકારક હોય છે. અને આ વર્ષે ઝાકરનું પ્રમાણ થોડુંક વધુ રહેશે, પણ ખાસ કરી અને ઉત્તર ગુજરાત અને પોરબંદર વિસ્તારની અંદર જે જીરું વવાય છે એ લોકોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઝાકરનું પ્રમાણ વધુ રહેશે તો પણ ઈશાનનો જે પવન આવવાનો છે કે જે ઉત્તર પૂર્વ એનો પવન છે એ આપણા માટે જીરું માટે પણ સારો એક ફાયદો આપી શકશે. એટલે જીરું માટે પણ જે પોરબંદર અને ઉત્તર ગુજરાત છે તે લોકોએ એક કંઈ આનાથી ડરવાનું નથી. એટલે વાતાવરણ એ લોકોને પણ અનુરૂપ જ છે, પણ ઝાકળ હોવાને કારણે અમુક જે આપણે ફૂગના રોગ આવતા હોય તેનું નિયંત્રણ ચોક્કસ રીતે કરવું જોઈએ અને એ પણ એક સચોટ નિયંત્રણ કરવું જોઈએ. પણ એ જે તે સમયે પ્રોબ્લેમ ઊભો થશે ત્યારે અમે અહીંથી આપને એક એની સચોટ માહિતી આપશું કે જે ઝાકળથી બચવા માટે કેવી પ્રકારના ઈલાજ કરવા, એના સસ્તા અને સારામાં સારા ઈલાજ પણ અમે આપને બતાવશું. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ખાસ મારે તમને જે માહિતી આપવાની હતી એ જ હતી કે આવનારા શિયાળાનું જે વાતાવરણ છે એ વધુ પડતા સૂકું અને ઈશાનનું પવન રહેશે અને ઝાકળનું પ્રમાણ પણ આવશે, પણ સતત ઝાકળ ન પડતી હોય. ઝાકળની અંદર પણ જે રીતે વરસાદના રાઉન્ડ આવે એ રીતે ઝાકળના પણ અમુક રાઉન્ડ આવશે અને ખાસ કરીને શિયાળાના એન્ડની અંદર વધુ ઝાકળ પડવાની સંભાવનાઓ છે. એટલે જે જીરું હોય એ જીરુંનો જે એન્ડનો ટાઈમ હોય ત્યારે જ ઝાકળ આવતી હોય છે, એટલે ત્યારે થોડોક સામનો કરવાનો રહેશે. અને વિશેષ પણ છતાં આ વિશેની કોઈ માહિતીની જરૂર હોય તો આપ ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. રજા આપશો. ધન્યવાદ.